મોત આવે ને, મોત એ રોકી નાખે. તમારા નસીબ બગડ્યા હોય ને એને ભગવાન વિધાતા ચેન્જ કરી નાખે. સેવામાં આટલો મોટો પ્રભાવ છે, સેવાનું આટલું મોટું ફળ છે. પૈસાનું નહીં, સેવાનું. હું તમને, પૈસા તો ઘણાએ મારી કરતાં વધારે દાન કર્યા છે, આ સેવા છે. હલો, પૈસા નથી, આ પૈસેથી ના થાય. સેવા પણ પૈસેથી ના થાય, સંસ્કાર પણ પૈસેથી ના આવે. નકર તો હાવર્ડ યુનિવર્સિટીમાં જ બધા મોકલી દે ને મા બાપને કેમ રાખવા? એ હાવર્ડ યુનિવર્સિટી નથી શીખવાડતી. મા બાપને પ્રેમ કેમ કરવો એ હાવર્ડ યુનિવર્સિટી શીખવાડતી નથી. નકર તો અમેરિકામાંથી આખા દુનિયામાં સૌથી જ્યાદા છૂટાછેડા અમેરિકામાં થાય છે. ઓલ્ડ એજ હાઉસ તો અમેરિકામાં છે. મા બાપને દીકરાને 18 વર્ષ પછી કાંઈ લેવા દેવા નહીં, સિસ્ટમ તો અમેરિકામાં છે. આપણા ભારતને આપણા સૌરાષ્ટ્ર જેવી સંસ્કૃતિ દુનિયામાં ક્યાંય નથી. આ આપણી ખાસિયત છે. આ એવડી મોટી યુનિવર્સિટી, આ દીકરાના મનમાં, દીકરાની હોવના મનમાં આટલું વાવેતર થઈ ગયું. આના માટે વસિયતનામું કરવું પડે ખરું? વારસાઈ એને ઓટોમેટિક લઈ લીધી. એટલે કામ કરો, સેવા કરવામાં. જ્યારે કોઈ પણ નાની મોટી સેવા, આ સર્વણો સેવા કરે છે, આમાં ઝાઝા સર્વણો છે ને વાંઢા છે. એટલે આપણે બધા એ પ્રાર્થના કરીએ કે એને ઠેકાણું પડી જાય અને મળી જાય, સારું ઠેકાણું મળી જાય. તમને ન ખબર હોય તો એ પણ કહી દઉં, આખી દુનિયા જોવે છે કયો દીકરો હારો, કઈ દીકરી હારી, કોના સંસ્કાર હારા, કોના સંસ્કાર નથી હારા, બધી જ બધાને ખબર છે. હવે કાંઈ મા બાપના હિસાબે દીકરા વર્તા નથી, તમારા કામના હિસાબે, તમારા લખણના હિસાબે તમે વરો છો. મા બાપની જવાબદારી નથી. એટલે અત્યારથી ને જ લખણ એવા હોવા જોઈએ કે આખી દુનિયા ભાળે છે. આપણે એકાંતમાં છીએ, દુનિયા કોઈ નથી ભાળતી, ત્યારે આપણા સંસ્કાર રજૂ થતા હોય છે, વિચારો રજૂ થતા હોય છે, આના ઉપર આપણું ભવિષ્ય બનતું હોય છે. કહેવત લખાણી છે ને, ખુદનો વિધાતા ખુદ છે. એટલે એ આ તમે કેવી રીતે સ્કૂલમાં ભણતા હતા, કેવી રીતે મિત્રો હતા, કેવી સંગત હતી, કેવા વિચારો હતા, એ તમારા મિત્રો જ આખા ગામમાં પ્રસાર કરે છે અને તું વાંઢો રહી જાશો. હલો, તારું થવા નથી દેતા તારા મિત્રો, કારણ કે તું એવો જ રહ્યો છો. એને એક્સિડન્ટલી કોઈકે હગાવાલાએ શેતરી દીધો, બાકી વાંઢા તો એ રહી જાય. એટલે આપણા વિચારો રજૂ થાય છે, આપણું વર્તન રજૂ થાય છે. આપણને આ દુનિયામાં કોઈ નડતું નથી, આપણી આવડત અને આપણા સંસ્કાર અને આપણી મહેનત. ત્યારે તમે મહેનત કરવા માંડો, તમારી મહેનત ઉગે. તમારી સંસ્કાર હારા હોય, ગમે ત્યારે સ્મેલ આવે, સંગત સારી હોય, ગમે ત્યારે સ્મેલ આવે. એમાં સંદન જેવું છે, સારા માણસો આરે રહેવું, સારા વિચારો આરે રહેવું, ઓટોમેટિક આપણામાં સારા લક્ષણ આવશે. આ બધું જ કારણ આ હરિદ્વારની યાત્રા. એટલે મને સૌથી બેસ્ટ લાગી હોય દુનિયામાં સેવા તો એક જળની, અને બીજી છે તો હરિદ્વારમાં વડીલોની આ શ્રવણ મનોરથ યાત્રા. આનથી મને દુનિયામાં ક્યાંય વધારે આનંદ નથી મળ્યો. જે આનંદ મળે એનો અર્થ એ થાય છે કે આ સર્ટિફિકેટ છે, આ કરવા જેવું છે. મને 18 કલાક પરિવાર મહેનત કરવા દે અને ગામડે રહેવા દે તો 18 કલાક હું પાણી માટે અને ઝાડ માટે કામ કરું. આવું મેં જાહેરમાં ઘણી વાર કીધેલું છે, કારણ કે મને એમાં ખુશી મળે છે, આનંદ મળે છે. હું એવું માનું છું કે ભગવાને મારું કાક એના માટે જ આ સામ્રાજ્ય ઊભું કર્યું છે, મને શરીર એના માટે આપ્યું છે, મને સમજણે એના માટે આપી છે, મને પૈસા એના માટે આપ્યા છે, મને પરિવારે એના માટે આપ્યો છે, અને મને એવા દેશમાં જન્મ આપ્યો છે જ્યાં પાણી બચાવવું હોય તો નદી છે, જમીન છે, પાણીની આવક છે. ગુજરાત સરકાર પાણી માટે ચિંતિત છે, આખા સમાજનો સપોર્ટ છે. એવો પ્લેસમાં હું જન્મ્યો છું એનો અર્થ કે તારો જન્મ આના માટે થયો છે, એટલે તને આનંદ આવે છે એવું હું બહુ કન્ફર્મ માનું છું. અને હજી હું કરવાનો છું. જ્યારે હું 40 વર્ષ સુધી મેં દીકરાઓને આ જ કીધું, તું આ એક કામ ચાલુ રાખજે, હું ધંધો કરું ત્યાં લગી ઠીક છે, પણ તમે લોકો ખાલી વડીલોની સેવાનો કાર્યક્રમ દર વર્ષે કરશો. એટલે આ મોટામાં મોટી યુનિવર્સિટી છે, વડીલોનું કલ્યાણ થશે જો એ જીવનમાં લેશે તો. પણ તમે જ્યારે ઘરે જશો, તમે ઘરે નહીં પોગો તે પહેલાં ફળ મળવાના ચાલુ થઈ ગયા છે. આને કહેવાય ફળ. અને આ ફળ તમને જે હસુની અને હિરલની વાત ઉપર જે જમાડવાની, પણ આ જ મોટામાં મોટું જે 5 જણને હું ચા પાણી પાઈશ, આ સંકલ્પ નાનો નથી, આ સંકલ્પ બહુ મોટો છે. જેણે જેણે સંકલ્પ લીધા
એ બધાને ખરેખર અભિનંદન. હજી લેટ નથી થયા તમારે, હજી તમે જ્યાં સુધી સુરત ના પહોંચો ત્યાં સુધી જે સંકલ્પ લેવો હોય એ લખીને નરેશને આપી દેજો. આજે બહુ મોટો મોકો છે, આજે બહુ સારો દિવસ છે, આ યાત્રા બહુ ઐતિહાસિક છે. તમે ખુલાસા કરી નાખજો. ઘરમાં તકલીફ ક્યાં પડે છે ખબર? આપણે આપણી ફિલિંગ નથી કહેતા, ખુલાસા નથી કરતા. આપણને નથી ગમતું એ પાસે બેહી આપણી દીકરીને આંખમાં આંખ નાખી, દીકરીને વાલ કરીને જેમ પ્રેમથી કહેતા હોય દીકરાને, કેમ કે એમ વહુને કહી દેવું ને ભાઈને કહેવું મને આવું નથી ગમતું. તમે ખુલાસા કરો. આપણે મરી જઈ ખલાસ થઈ જઈએ ત્યાં લગી ખુલાસા નથી કરતા, એટલે પરિવાર ભાગે છે. પરિવાર ભાંગે છે ને આપણાથી દૂર ભાગે છે.